જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ઉપર મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને લઈને રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. મોદી સરકારે કાશ્મીરને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે આજે જમ્મુ કાશ્મીરમાંથી વિવાદિત કલમ 370 હટાવી દીધી છે. દેશ આઝાદ થયાના 72 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ બદલાઈ રહ્યો હતો. હાલની એનડીએ સરકારે મૂકેલા કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કરતા ઠરાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. અને આ સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા પર એવી જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમને રદ કરતા પ્રસ્તાવ ઉપર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી. 370 કલમ હટાવવાની જાહેરાત થતાં સમગ્ર દેશમાં વિજયોત્સવ મનાવાઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ચાલતું રાજેન્દ્રજી ફેન ક્લબમાં દ્વારા આજે જે 370ની કલમ હટાવવા જેની ઉજવણી થઈ રહી છે, આ 370ની ઉજવણી આખા દેશભરમાં હર્ષોલ્લાસની લાગણી છે. આતંકવાદીઓને નસ્તો નાબૂદ કરવા માટેનું આ પ્રથમ પગલું છે. આ પ્રથમ એટલે આ ઐતિહાસિક પગલું છે. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ ઘણી નું ઐતિહાસ પગલું ગણવામાં આવે છે. આજે આપણે જમ્મુ કાશ્મીરમાં આજે 370ની કલમ હટાવી છે આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે. એના લીધે અમે ફટાકડાને પહેલાં વેચીને એની ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત દેશમાં આ 70 વર્ષનો જે ઐતિહાસિક દિવસ આજે જે આવ્યો છે, આ કોંગ્રેસ સરકારે જે ભાગલા પાડેલા દેશમાં અને જે અંધાધૂંધી ફેલાવી આજે ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટી સરકારે એક ભારત દેશમાં એટલી ખુશીની લહેર લાવીને મૂકી છે કે પબ્લિક ઠેર ઠેર આમ દિવાળી જેવો ઉત્સવ ઉજવી રહ્યા છે. અને બસ દરેક પબ્લિકને આજે ભારતીય જનતા પાર્ટી માટે ગર્વની વાત છે કે આટલો સારો દિવસ આજે જે 370ની કલમ દિવસને હટાવી છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું.